નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના જે બે હજાર ત્રેવીસ ચોવીસની નવી સ્વ અધ્યયન પોથી આવી છે નવી આવૃત્તિ પ્રમાણેની જે સ્વઅધ્યન પોથી છે તેમાં ચાલો યાદ કરીએ એના પેજ નંબર એકથી આઠ એટલે કે ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન આવેલી છે તેના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના વિજ્ઞાન વિષયની બે હજાર ત્રેવીસ ચોવીસની નવી આવૃત્તિ પ્રમાણેની જે સ અધ્યયન પોથી છે તેના ચાલો યાદ કરીએ ના ભાગ એક અને ભાગ એકની અંદર આપણે પેજ નંબર એકથી આઠનું સોલ્યુશન જોવાના છે ભાગ બેમાં ત્યાર પછી ચાલો યાદ કરીએના જે બીજા પેજ છે તેનું સોલ્યુશન જોઈશું તો સર્વપ્રથમ આપણે પેજ નંબર એક ઉપર જે આપણને મહાવરો આપેલો છે તેનું સોલ્યુશન જોઈએ રેતી લોખંડનો ભૂકો સાકર ફટકડી કાંકરા ને દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકૃત કરો અને તેની નોંધ નીચે મુજબ તમારી નોટબુકમાં કરો દ્રાવ્ય પદાર્થ તો એમાં આવશે સાકર અને ફટકડી અદ્રાવ્ય પદાર્થ તો એમાં આવશે રેતી લોખંડનો ભૂકો અને કાંકરા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને એક જાહેરાત આપેલી છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન દરેક પાઠની સ્વઅધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો આ તમામ સોલ્યુશન જે છે તે તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મળી રહેશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તમારા તમામ મિત્રો હોય કે જેઓ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે તમામને આ સોલ્યુશન જે છે આ એપ્લિકેશન છે તે જરૂરથી સેન્ડ કરજો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો કે જે આપણને પેજ નંબર બે ઉપર આપેલો છે એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પદાર્થોને તે ચુંબક વડે આકર્ષાશે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે સોય પીન કાચનો પ્યાલો લાકડાની ખુરશી ચુંબક કાગળ રેતી લોટમાં પડી ગયેલો એક રૂપિયાનો સિક્કો ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપટ્ટી પૂઠું વગેરે જેવી વસ્તુઓ આપી છે તો આપણે જોઈએ અહીંયા એક કોષ્ટક બનાવીએ એમાં ચુંબક વડે આકર્ષાશે તો કે સોય પીન ચુંબક અને લોટમાં પડી ગયેલો એક રૂપિયાનો સિક્કો આ બધા ચુંબક વડે આકર્ષાશે ચુંબક વડે આકર્ષાશે નહીં તો કાચનો પ્યાલો લાકડાની ખુરશી કાગળ રેતી ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપટ્ટી અને પૂઠવું આ બધી વસ્તુ એવી છે કે જે ચુંબક વડે આકર્ષાશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો ચાલો તો અહીંયા વસ્તુ આપણને આપી છે લોખંડ કાગળ કાપડ નિકલ ચામડું લાકડું કાચ કોબાલ્ટ પ્લાસ્ટિક અને ઓબેનાઇટ હવે એમાં વિદ્યુતના સુવાહક પદાર્થો તો સુવાહક પદાર્થોમાં આવશે લોખંડ નિકલ અને કોબાટ વિદ્યુતના અવાહક પદાર્થો એમાં આવશે કાગળ કાપડ ચામડું લાકડું કાચ પ્લાસ્ટિક અને ઓબેનાઇટ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો ઉલટાવી શકાય તેવો ફેરફાર અને ન ઉલટાવી શકાય તેવો ફેરફાર વસ્તુઓ એટલે કે જે ફેરફારોના નામ છે અહીંયા તમને આપવામાં આવેલા છે તેમાં ઉલટાવી શકાય તેવા ફેરફારોમાં આપણે જોઈએ ને તો પાણીમાંથી બરફ બનવું તો પાણીમાંથી બરફ બની શકે અને બરફમાંથી પાછું પાણી પણ બનાવી શકીએ એવી રીતે પાણીમાંથી વરાળ બનવી તો એને પણ આપણે ઉલટાવી શકીએ હવે ન ઉલટાવી શકાય તેવા ફેરફારો તો ખીરામાંથી ઇડલી બનાવી અને બાળકમાંથી યુવાન બનવું એને આપણે ઉલટાવી શકતા નથી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો તો જો કાગળનું ફાટવું લોખંડને કાંટ લાગવો કણકમાંથી પિંડ બનાવવો ફટાકડાનું ફૂટવું ચોકના ભૂક્કામાંથી ફરી ચોક બનવો પાણીમાં ખાંડનું ઓગળવું મીણનું પીગળવું આ બધી જ અહીંયા ફેરફારો આપણને આપેલા છે અને આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરવાના છે તો ભૌતિક ફેરફારો જોઈએ તો કાગળનું ફાટવું કણકમાંથી પિંડ બનાવો રોટલીને શેકવી મીણનું પીગળવું અને પાણીમાં ખાંડનું ઓગળવું રાસાયણિક ફેરફારની વાત કરીએ તો લોખંડને કાંટ લાગવો ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પદાર્થોનું ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદ વાહક અથવા તો અવાહકમાં વર્ગીકરણ કરો તો અહીંયા જુઓ લાકડાની પટ્ટી ધાતુનો સળિયો રબર સ્ટીલની ચમચી દિવાસળી પરિકર પ્લાસ્ટિકની પેન અને ચામડાનો પટ્ટો આપેલા છે તો જોઈએ આપણે ઉષ્માના સુવાહક તો ઉષ્માના સુવાહકમાં આવશે ધાતુનો સળિયો સ્ટીલની ચમચી અને પરિકર ઉષ્માના મંદ વાહક અથવા અવાહક તો એમાં આવશે લાકડાની પટ્ટી રબર દીવાસળી પ્લાસ્ટિકની પેન અને ચામડાનો પટ્ટો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પર્ણોમાં રહેલા શિરા વિન્યાસના આધારે વર્ગીકરણ કરો તો આપેલી આકૃતિઓનું અવલોકન કરો જો અહીંયા આસોપાલોનું પાન છે કમળનું પાન છે ઘઉંનું પાન છે પીપળાનું પાન છે ઘાસના પાન છે અને અહીંયા બાજરીનું પાન છે તો આવી રીતે આ બધા જ જે આકૃતિઓ છે જેમાં પાનના નામ આપણને આપેલા છે એનું આપણે અવલોકન કર્યું હવે આપણે એને ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસની અંદર વહેંચી દઈએ એટલે કે ડિવાઈડ કરીએ તો ઝાલાકાર શિરાવિન્યાસમાં આવશે આસોપાલવનું પાન કમળનું પાન અને પીપળાનું પાન સમાંતર શિરા વિન્યાસમાં આવશે ઘઉંનું પાન ઘાસના પાન અને બાજરીનું પાન ત્યાર પછી આપણે મહાવરો જોઈએ જે આપણને પેજ નંબર ચાર ઉપર આપવામાં આવેલો છે એમાં પ્રશ્ન નંબર એક સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તો જોઈએ સજીવો વૃદ્ધિ અને વિકાસ પામે છે બીજું તે ખોરાક લે છે ત્રીજું તે સંવેદના અનુભવે છે ચોથું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પોતાની જાતે કરી શકે છે પાંચમું તે શ્વસન કરે છે અને છઠ્ઠું તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી અને અસ્તિત્વ ટકાવી રાખી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે મુક્તપણે લટકાવેલું ચુંબક કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે તો જવાબ આવશે મુક્ત રીતે લટકાવેલ ગજ્યો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં જ સ્થિર થાય અને દિશા હશે ઉત્તર દક્ષિણ દિશા પ્રશ્ન નંબર ત્રણ શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોથી બનેલો છે કયા કયા તો જવાબ આવશે કે હા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી રાતા રંગનો પ્રકાશ બનેલો હોય છે પ્રિઝમ વડે સાત રંગોનું પુનઃ સંયોજન કરી અને આ શ્વેત પ્રકાશ મેળવી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર રેશમ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો માદા રેશમનો કીડો ઈંડા આપે છે તેમાંથી ડીંભ નીકળે છે જેને કેટરપિલર અથવા તો રેશમનો કીડો કહે છે કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે તેને કોષિત અવસ્થા અથવા તો પીવપા કહે છે તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતાઓનો સ્ત્રાવ કરતો જાય છે જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતર પામે છે આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કહે છે પ્યુપાનો હવે પછીનો વિકાસ એ કોશેટોમાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કહે છે રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે આ રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે ત્યાર પછી આપણે જોઈએ મહાવરો કે જે આપણને પેજ નંબર પાંચ ઉપર આપવામાં આવેલો છે એમાં પ્રશ્ન નંબર એક શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે તો જવાબ આવશે અહીંયા બી ઊન એ ઉષ્માનું મંદવાહક છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બી આપણે ઘાસનું પાચન કરી શકતા નથી ત્યાર પછી ત્રીજું ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવા હિતાવહ નથી કારણ કે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ કારણ કે તે જમીન પાણી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને પ્રદૂષણ ફેલાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપણા ઘરના લોખંડના હિંચકાઓ અને દરવાજામાં સમયાંતરે તેલ પૂરીએ છીએ કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સી ઘર્ષણ ઘટાડવા માટે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ કારણ કે તો જવાબ આવશે વિકલ્પ ડી વિદ્યુત કરંટથી બચી શકાય છે ત્યાર પછી મહાવરો જોઈએ કે જે પેજ નંબર સાત ઉપર આપણને આપ્યો ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાન ટૂંકમાં વર્ણવો તો સોપાન એક ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે આ પ્રક્રિયાને કાતરણી કહે છે અજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર ઉપર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે આ વાળ વડે ઊનના રેસાઓ બને છે ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેંટાઓને ખાસ દર્દ થતું હોતું નથી શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે ચામડીનું સૌથી ઉપરનું સ્તર એ મૃતકોષોનું બનેલું હોય છે અને સાથે સાથે જેમ તેમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે ત્યાર પછી સોપાન બે ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે જેથી તેમાંથી ચિકાશ ધૂળ અને મેલ નીકળી જાય છે આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે ત્યાર પછી સોપાન ત્રણ ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે વાળવાળી ચામડીને કારખાનાઓમાં મોકલવામાં આવે છે જ્યાં તેમનું જુદા જુદા પોત એટલે કે ટેક્સચર મુજબ તેમને જુદા પાડી અને વર્ગીકરણ થાય છે ત્યાર પછી સોપાન ચાર નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બાર કહે છે તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સુકવવામાં આવે છે હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે ત્યાર પછી સોપાન પાંચ ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા કથ્થે તથા સફેદ હોય છે ત્યાર પછી સોપાન છ હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે વીંટાળવામાં આવે છે લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે રેસામાંથી ઊન બનવાની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય કાતરણી ઘસવાની પ્રક્રિયા વર્ગીકરણ બરને સુકવવાની ક્રિયા રંગવાની ક્રિયા અને વિટાળવાની ક્રિયા ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ અને તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ લખી અને તેની પદ્ધતિ વર્ણાવો તો અહીંયા તમે જોઈ શકો છો આખી આકૃતિ આપવામાં આવેલી છે અને એનું નામ છે ભૂમિમાં પાણીની બાષ્પ રહેલી છે પદ્ધતિ તો પદ્ધતિ કંઈક આ પ્રમાણે છે એક ઉત્કલન નળી લો તેમાં થોડી ભૂમિનો નમૂનો નાખો જેને જોત ઉપર ગરમ કરો થોડીવાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો ત્યાર પછી ત્રીજો સવાલ પડછાયા હકીકતમાં શું છે સમજાવો તો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે પડછાયો હંમેશા કાળો જ મળે છે પડછાયાને પડદા ઉપર ઝીલી શકાય છે ત્યાર પછી ચોથું વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોનું ખનીજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય છે આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે પાણી અને ખનીજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડું બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલા ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે ત્યાર પછી પાંચમું નીચે આપેલા ચિત્ર જુઓ અને એકથી સાત અંકોને યોગ્ય નામ આપી ટૂંકમાં વર્ણવો ચાલો તો એમાં પહેલું નંબરનું જે ચિત્ર છે અહીંયા તમે જોઈ શકો છો એને આપણે ભૂમિય જળ કહીશું જે જમીનની અંદર હોય છે બીજું જે છે તેને આપણે બાષ્પીભવન કહીશું ત્રીજું છે એને સંઘનન કહીશું ચોથાને વાદળ કહીશું પાંચમાને ઉત્સેદન કહીશું છઠ્ઠાને અનુસ્રવણ કહીશું અને સાતમું જે છે એને આપણે અવક્ષેપણ કહીશું ચાલો તેમાં પહેલું જે છે આપણે જોઈએ ભૂમિય જળ તો ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે બીજું બાષ્પીભવન સૂર્યની ગરમીને કારણે સમુદ્રના પાણીનું વરાળ બનીને આકાશમાં જવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે ત્રીજું છે સંઘનન પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને સંઘનન કહે છે ત્યાર પછી ચોથું છે વાદળ તો વરાળ ઠંડી પડતાં વાદળ બને છે પાંચમું છે ઉત્સવેદન તો બાષ્પોત સર્જન દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને ઉત્સ્વેદન કહે છે અનુસ્ત્રવણ તો ભૂમિમાં પાણી તરફ નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્ત્રવણ કહે છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રો અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો આ તમામ સોલ્યુશનનો જો તમે અભ્યાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસને તમે જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને તમામ સોલ્યુશનની જે પીડીએફ છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર ગાલા સોરી આપણી આ ચેનલ ઉપર જ્યાં અધ્યયન પુથી આવી છે તે સ્વ અધ્યયન પુથિના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન અને પીડીએફ બંને મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે મળી જશે તો આ બધા જ પાઠનો જરૂરથી સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો